આહરાજીમાં ડીસાના અલગ અલગ વિસ્તારના કુલ પાંત્રીસ સ્ટેન્ડ માટે હરાજી બોલાવવામાં આવી હતી જેમાં સૌથી ઊંચી બોલી ડીસાની આદર્શ સ્કૂલ નજીક આવેલા સ્ટેન્ડ માટે ત્રણ માસના ભાડા પેટે એક લાખ પંચાવન હજાર રૂપિયામાં ફાળવવામાં આવી હતી ડીસા નગરપાલિકા દ્વારા આજે યોજાયેલી આ હરાજીમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પાંત્રીસ સ્ટેન્ડની ફાળવણી કરી છ લાખ અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયાની આવક મેળવી હતી દર વર્ષની જેમ ઉનાળામાં ઠંડાપીણા શેરડીના કુલુના રસ માટેના સેન્ટરોને ટેમ્પરરી ત્રણ મહિના માટે જગ્યા હરાજીથી ફાળવવામાં આવે છે તે રીતે આ વખતે પણ પેપરમાં જાહેરાત આપી અને આજે હરાજી રાખવામાં આવેલી છે તેમાં ડિપોઝિટ જેણે ભરી હશે તે ભાગ લઈ શકશે અને તેને ત્રણ મહિના માટે તમામ પ્રકારની આરોગ્ય સ્વચ્છતા વગેરે જે સરકારની સૂચનાઓ છે નગરપાલિકાની જે નીતિઓ નિયમો છે તેનું પાલન કરીને આ હરાજીમાં જે ઊંચી બોલી બોલશે તેને સેન્ટર ફાળવશે અને તેનું તેને પાલન કરવાનું રહેશે અને કોરોના વાયરસ માટે પણ નગરપાલિકા ખૂબ જ જાગૃત છે બીજા ચેપી રોગચાળાઓ માટે પણ ખૂબ જ જાગૃત છે અને આ સેન્ટર જે લેશે તેને ખૂબ જ આ પ્રમાણેની નિયમોની પાલન કરી સ્વચ્છતા જાળવી અને સેન્ટર ચલાવવા માટેની સૂચનાઓ અમે અત્યારે હરાજીમાં પહેલી જ શરતોમાં અમે બોલ્યા છીએ